આજના આ કાર્યક્રમમાં પૂજનીય સંતોના ચરણોમાં વંદન બાકી બધાના જય સ્વામિનારાયણ આમ તો આવા વિષયમાં બહુ કહેવાનું ન હોય પૂજ્ય સ્વામીજી અને પૂર્વ વક્તાઓ એ પછી અર્જુનભાઈ હોય કે ગોવિંદભાઈ હોય કે પ્રદીપભાઈ એ બધાએ કહેલા શબ્દોને નીચે હું અવતરણ ચિહ્ન મૂકી દઉં એપોસ્ટ્રોફી એવી જ વાત છે પરંતુ જે અર્જુણભાઈએ એને બધાએ ઉલ્લેખ કર્યો અયોધ્યાના કામમાં એકત્રીસ વર્ષ પહેલાં છ ડિસેમ્બરે જવાનો પણ ભગવાન રામે મોકો આપ્યો હતો અને બાવીસમી જાન્યુઆરીના દિવસે પણ એમાં પસંદગી થઈ બદલ આપ જેવા સમાજ અને સંતોનો હું ધન્યવાદ આભાર અને પ્રણામ માનું છું આ પૂજાની જે છેલ્લી વિધિમાં પ્રધાનમંત્રી સંઘના સરસંઘ ચાલક ઉત્તર પ્રદેશના રાજ્યપાલ મુખ્યમંત્રી વગેરે આવ્યા પરંતુ એની પૂજા વિધિમાં દેશના જુદા જુદા પ્રદેશના જુદા જુદા જ્ઞાતિ જાતિના અગ્રહર દંપતી એમાં હતા એ દંપતી અને સંઘના બધા વરિષ્ઠ અધિકારીઓનો જ્યાં નિવાસ હતો ત્યાં આગલે દિવસે સાંજે યોગીજી આવ્યા હતા યોગી આદિત્યનાથ એમણે પાંચ મિનિટ વાત કરીને એમાં કહ્યું કે આ દેશની સંતશક્તિ ધર્મશક્તિ અને સમાજ શક્તિની તપસ્યાનું આ પરિણામ છે અને આ પરિણામની સિદ્ધિઓ દુનિયાભરમાં આપણને જવાની છે આ આપણા બધા માટે ખૂબ એક આનંદની વાત છે ને આપણે એક એવા સમયમાં આ જીવન જીવીએ છીએ કે આપણે આ મોકાના સહભાગી બન્યા આવા જ ધાર્મિક કાર્યોમાં અસંત શક્તિ આપણને પ્રેરણા આપતી રહે અમારા જેવા તો સમાજમાં કામ કરતાં કરતાં જ્યારે થાકી જઈએ ને ત્યારે નોળીઓ જેમ સાપની હારે લડતો હોય ને જરૂર પડે ને સૂંઘી આવે વેલ એમ અમે સંતોના ચરણોમાં આવીએ ને અમને શક્તિ મળે છે ધન્યવાદ આભાર ડૉક્ટર ભરતસિંહ સાહેબે આપણા અમેરિકાથી વધેલા ગુણવંતભાઈ એમના પરમ સ્નેહી મિત્રો છે